જય સ્વામિનારાયણ. પરમ પૂજ્ય બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે 22 વર્ષ પહેલાં આ પાંજરાપોળની સેવા ડાકોરની અંદર સ્વીકારી હતી અને આ ખોંડા ઢોર એની સેવા આજે 22 વર્ષથી કન્ટિન્યુ ચાલી આવે છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ સેવાને આગળ વધારી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો સંકલ્પ હતો કે આ પાંજરાપોળ છે એ ખૂબ સારી એક આદર્શ પાંજરાપોળ બને અને એનો ખૂબ સારો વિકાસ થાય, ગાયનું ખૂબ સારું પાલન પોષણ થાય અને એમના સંકલ્પ અનુસાર આખી આ પાંજરાપોળ છે એ પાંજરાપોળનું રિનોવેશન કરવામાં આવ્યું, નવીનીકરણ કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ રીતે આખું એમના આશીર્વાદથી આ કાર્ય થઈ રહ્યું છે. જય સ્વામિનારાયણ. આપણે આ પાંજરાપોળની અંદર ગીર, કાંકરેજ, ડાંગી જેવી વિવિધ પ્રકારની દેશી ગાયની પ્રજાતિઓનું સંવર્ધન એકદમ વૈજ્ઞાનિક રીતે થઈ રહ્યું છે. આપણે વૈજ્ઞાનિક રીતે જે ફીડ ફોર્મ્યુલેશન બનાવીને લીલો ઘાસચારો, સૂકો ઘાસચારો બંનેનું મિશ્રણ કરીને સવાર અને સાંજ નિયત સમયે આપણે ગાયોને પ્રદાન કરીએ છીએ. તે સાથે જ એક નિયત સમયે આપણે જ વૈજ્ઞાનિક રીતે બનાવેલું દાણ તે ગાયોને આપવામાં આવે છે. ગાયોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે રીતે આપણે વોટર ટ્રેવિસની પણ વ્યવસ્થા કરેલી છે. એટલે વૈજ્ઞાનિક રીતે ગાયોનું સંવર્ધન કેવી રીતે થઈ શકે એ આપણે આ પાંજરાપોળમાંથી એક શીખવાલાયક છે. માણસોની અંદર આપણે સરોગસીનું નામ તો સાંભળ્યું જ હશે, એ જ રીતે દેશી ગાયોના સંવર્ધન માટે આપણે એક અતિ આધુનિક પદ્ધતિ એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનિકનો ઉપયોગ કરીને 4 એવી દેશી ગીર ગાયની વાછડીઓને જન્મ આપ્યો છે. એકદમ ખૂબ જ સારી ઓલાદની ગીર ગાય અને ગીર બુલ બંનેના શુક્રકોષ અને અંડકોષનું વૈજ્ઞાનિક રીતે IVFની મદદથી સંવર્ધન કરીને બીજી કોઈ જે રિસિપિયન્ટ માતા હોય તેના ગર્ભની અંદર આપણે તે ભ્રૂણ છોડીએ છીએ અને એ જ ભ્રૂણ હોય એ 9 મહિના આ સરોગેટ મધર છે તેની અંદર વિકસિત પામે છે અને આપણને ખૂબ જ સારી ઓલાદની ગીર ગાયની વાછડીનો આપણી ત્યાં 9 મહિના પછી જન્મ થાય છે. આપ સૌને જાણીને આશ્ચર્ય થશે કે આટલી ફાઇન રીતે આ લીલો ઘાસચારો અને સૂકો ઘાસચારાનું મિશ્રણ કેવી રીતે કર્યું છે અને એકદમ ઝીણા ઝીણા કટકા કેવી રીતે કર્યા છે. તે માટે આપણી પાસે એક TMR મશીન, ટોટલ મિક્સ રાશન મશીન ઉપલબ્ધ છે. તેની અંદર આપણે ચાપ કટરમાંથી લાવેલા લીલા ઘાસચારાના કટકા અને જે સૂકો ચારો હોય તેના પણ આપણે ચાપ કટરમાં કટકા કરીએ છીએ અને બંનેનું મિશ્રણ કરીને આપણે એકદમ ફાઇન પાર્ટિકલ્સ તૈયાર કરીએ છીએ અને એ જ ચોપ કરેલા ગ્રીન ફોડર અને ડ્રાય ફોડર બંને આપણે જાનવરોને ખવડાવીએ છીએ. પાંજરાપોળમાં પૂરતા પ્રમાણમાં હવા ઉજાસ સર્જાઈ રહે અને પ્રાણીઓના મળમૂત્રમાંથી નીકળતો મિથેન વાયુ વાતાવરણમાં ભળીને પ્રાણીઓના સ્વાસ્થ્ય સાથે કોઈ અસર ન કરે તે માટે આપણે શેડની ઊંચાઈ પણ 24 ફૂટ રાખી છે. સમગ્ર ગુજરાતની અંદર કદાચ આનાથી ઊંચો શેડ તમને ક્યાંય નહીં જોવા મળે. પશુઓને 12 માસ પૂરતા પ્રમાણમાં લીલો અને સૂકો ઘાસચારો મળી રહે તે માટે આપણે 100 વીઘાથી પણ વધુ જમીનની અંદર લીલો ઘાસચારો વાવ્યો છે અને એક મસ મોટું સૂકા ઘાસ માટે ગોડાઉન પણ બનાવવામાં આવ્યું છે. પશુઓને પીવાના પાણીની કોઈ અછત ન રહે તે માટે આપણે ખાસ રીતે 3-3 વીઘાના 30 ફૂટ ઊંડા 3 તળાવ બનાવવામાં આવ્યા છે અને તે દ્વારા એકદમ શુદ્ધ પાણી આપણે 24 કલાક પશુઓને વોટર ટ્રેવિસ મારફતે પૂરું પાડીએ છીએ. તમને વિચારીને આશ્ચર્ય થશે કે આટલું મોટું બબલ શેનું છે. આપણે બાયોગેસનું નામ તો સાંભળ્યું જ હશે અને એ જ બાયોગેસની આ અત્યાધુનિક ટેકનિક છે. આપણા પ્રાણીઓમાંથી નીકળતા મળમૂત્ર વેસ્ટ ન કરતા આપણે એ જ મળમૂત્ર આપણે એક બનાવેલી કુંડીની અંદર નાખીએ છીએ અને એ જ કુંડીની અંદર મળ, મૂત્ર અને સેન્દ્રિય પદાર્થોનું વિઘટન થઈને આપણને મિથેન વાયુ ઉત્પન્ન થાય છે અને એ જ મિથેન વાયુ બાયોગેસ તરીકે આ બબલની અંદર સચવાય છે. આપણને જરૂર પડે તે પ્રમાણે આપણે નોઝલ ફિટ કરીને એ બાયોગેસનો ઉપયોગ રાંધણ ગેસ તરીકે પણ કરી શકીએ છીએ. ભવિષ્યની અંદર આ જ ગેસની અંદરથી આપણે CNG બનાવવાનો પણ વિચાર છે. સમગ્ર ગુજરાતમાં આટલી આધુનિક
અને વૈજ્ઞાનિક રીતે પશુઓનું પોષણ કરનારની પાંજરાપોળ ભાગ્યે જ તમને જોવા મળે. તો આજે જ અચૂક મુલાકાત લો શ્રી ખોડાઢોર પાંજરાપોળ, પ્રમુખ સ્વામી મહારાજ ફાર્મ, રાધાકુંડ રોડ, ડાકોર, ગુજરાત, ભારત. જય સ્વામિનારાયણ.